નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. મિત્રો, આપ સૌએ દિવાળીની ઉજવણી તો ધામધૂમપૂર્વક અને સલામતીપૂર્વક કરી જ હશે. હવે આવનારું જે નવું વર્ષ છે એ આપ સૌને શુભદાયી દે એવી શુભેચ્છાઓ સાથે આપણે શરૂ કરીએ છીએ આ વર્ષનો પહેલો પ્રોપર્ટી બજારનો શો. સરસ મજાની પ્રોપર્ટી આપણે જોઈશું. આ અઠવાડિયે વાત કરીશું થોળ કલ્યાણપુરા રોડ ઉપર આવેલી સૂર્યમ ગ્રુપની, સૂર્યમ રિપોઝની, જે સરસ મજાના વીકેન્ડ હોમ્સની સ્કીમ છે. નેચર લિવિંગ, જો તમે કુદરત સાથે રહેવા માગતા હો તો આ સ્કીમ તમને જરૂરથી પસંદ આવશે. આપણે શરૂઆત કરીશું આ વર્ષની સરસ મજાની સ્કીમ સાથે. સૌથી પહેલાં તો આપણે જાણી લઈશું કે થોળ કલ્યાણપુરાનો જે વિસ્તાર છે એ કેવી રીતે વિકાસ પામ્યો છે. અમદાવાદથી આશરે 20 કિલોમીટરના અંતરે આવેલો છે થોળ વિસ્તાર, અને આ વિસ્તાર થોળ બર્ડ સેન્ચ્યુરી માટે જાણીતો છે. થોળનું તળાવ આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે તે સૂર્યમ રિપોઝ પ્રોજેક્ટથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. આમ તો અહીં ખાસ કરીને વીકેન્ડ ફાર્મ્સ અને બંગલોની સ્કીમ ખાસ કરીને જોવા મળી રહી છે. જોકે અમદાવાદમાં નવા વિકસી રહેલા વિસ્તાર 200 ફીટ રિંગ રોડથી આ વિસ્તાર માત્ર 12 કિલોમીટર દૂર છે, અને નવી ટીપીને કારણે આ વિસ્તારમાં રોડ રસ્તા નવા જ બનેલા છે. રોકાણકારોને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે તેવો આ વિસ્તાર છે. તો આપણે થોળ કલ્યાણપુરા વિસ્તાર વિશે જાણ્યું. થોળ ગામથી 12 કિલોમીટરના દૂર કલ્યાણપુરા પાસે આવેલી છે સૂર્યમ રિપોઝ, જે સૂર્યમ ગ્રુપ દ્વારા વીકેન્ડ હોમ્સની સ્કીમ ડેવલપ કરવામાં આવી રહી છે. આપણે આનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ અમદાવાદના સૂર્યમ ગ્રુપ વિશે. સૂર્યમ ગ્રુપ એ અમદાવાદ બેઝડ ગુજરાતના એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર છે. આ ગ્રુપની સ્થાપના 1993માં થઈ હતી, એટલે કે આટલા વર્ષોના કાર્યકાળ દરમિયાન ગ્રુપ દ્વારા ઘણા બધા રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ પણ થઈ ચૂક્યા છે, અને આ ગ્રુપ દ્વારા ઘણા વીકેન્ડ પ્રોજેક્ટ પણ કરવામાં આવ્યા છે. હાલમાં સૂર્યમ ગ્રુપનું ફોકસ થોળની નજીક બની રહેલા તેમના વીકેન્ડ પ્રોજેક્ટ સૂર્યમ રિપોઝ પર છે. તો આવો આજે આપણે મુલાકાત લઈએ સૂર્યમ રિપોઝની. સૂર્યમ રિપોઝનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે આખો જે એરિયા છે, આ જે સ્કીમ છે, 150 એકરમાં ફેલાયેલી છે. એટલે લગભગ 7.5 લાખ સ્ક્વેરયાર્ડ જગ્યા તમને અહીંયા મળી રહી છે. 650 યુનિટ્સ જે છે પ્લોટના એ તમને અહીંયા મળે છે, અને એના માટે અલગ અલગ ઓપ્શન તમને મળી રહ્યા છે. 1000 સ્ક્વેરયાર્ડથી લઈ અને તમે એના મલ્ટિપ્લિકેશનમાં 12000, 15000, 20000 સ્ક્વેરયાર્ડ સુધી તમે પસંદ કરી શકો છો. તમને જે કન્સ્ટ્રક્શન મળી રહ્યું છે એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એની કોસ્ટ જો કે અલગથી લેવામાં આવે છે, પરંતુ એ તમને સાઇઝ મળી રહી છે લગભગ પ્લિન્થ એરિયાથી ગણીએ તો 1200 સ્ક્વેરફીટથી લઈ અને 1900 કે 2400 સ્ક્વેરફીટ સુધીના કાર્પેટ એરિયાના તમને અલગ અલગ ઓપ્શન મળે છે, જેની અંદર તમે 1 BHK, 2 BHK કે 3 BHKની ચોઇસ કરી શકો છો. સાથે સાથે તમને વિશાળ જગ્યા ઓપન સ્પેસ બહારની મળી રહી છે. તમે પ્લોટની બહાર સરસ મજાનો સ્વિમિંગ પુલ બનાવી શકો. તમે અહીંયા સેમ્પલ હાઉસમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્વિમિંગ પુલ બનાવી શકો છો. એક નાનકડો સ્ટુડિયો બનાવી શકો છો. આ જો કે સેમ્પલ હાઉસ આપણે જે જોઈ રહ્યા છે એ 10000 સ્ક્વેરયાર્ડમાં ફેલાયેલું છે, એટલે એની અંદર તમને જે હાઉસ મળી રહ્યું છે એનો એરિયા 1900 સ્ક્વેરફીટ કાર્પેટ અથવા તો પ્લિન્થથી તમે કહી શકો. એટલે આ જે તમને આ વોલ સિવાયનો જે એરિયા તમને આગળ દેખાઈ રહ્યો છે આ તમામ એરિયા એની અંદર કવર કરવામાં આવે છે. તમે બહાર પ્રવેશમાં સરસ મજાની આ પ્રમાણેની બેઠક બનાવી શકો છો, ઝૂલા લગાવી શકો છો, અને તમે કુદરતની મજા માણી શકો. કારણ કે આની ટેગલાઇન જ છે લિવિંગ વિથ નેચર, એટલે આ પ્રમાણે સરસ મજાનો તમારું એન્ટ્રન્સ તમે અહીંયા બનાવી શકો છો. આ જે તમે ગ્રીલ જોઈ રહ્યા છો, સિક્યુરિટી ગ્રીલ, આ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. તમારું જે હાઉસ કન્સ્ટ્રક્ટ કરીને આપવામાં આવે છે, કારણ કે અહીંયા અલગ અલગ પ્લોટ સાઇઝ છે અને છૂટક છે દરેક પ્લોટ, એટલે તમને તમારી સલામતી જળવાઈ રહે એ માટે આ પ્રમાણેની ગ્રીલ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. તો આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ 2 BHKનું છે, 1900 સ્ક્વેરફીટ એનો પ્લિન્થ એરિયા તમને મળે છે. એટલે મેં અગાઉ જણાવ્યું એમ, બહારના તમારા એન્ટ્રન્સથી લઈ
કન્સ્ટ્રક્શન સુધી અને પાછળની સાઈડે જે તમને ઓપન સીટ આઉટ એરિયા મળે છે આ બધાનો એની અંદર સમાવેશ થઈ જાય છે. ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો ડ્રોઈંગ રૂમ તમને મળે છે 22 ફીટ બાય 16 ફીટનો. સરસ મજાનો ડ્રોઈંગ કમ ડાઇનિંગ એરિયા તમે અહીંયા સજાવી શકો છો. જે રીતે અહીંયા બેઠક વ્યવસ્થા કરેલી છે એ પ્રમાણેની તમે 6 થી 8 વ્યક્તિ માટેની સરસ મજાની બેઠક વ્યવસ્થા કરી શકો. કારણ કે આ વીકેન્ડ હોમ્સ છે એટલે જે ફર્નિચરની ડિઝાઇન તમે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણેનું ફર્નિચર તમારા વીકેન્ડ હોમ્સમાં શોભે. જો કે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવી જોઈએ અને સરસ મજાની સજાવટ અહીંયા તમે કરી શકો છો. સાથે સાથે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઓપન સ્પેસ અહીંયા મળે છે. અહીંયા જે વિન્ડો આપવામાં આવી છે એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો આપવામાં આવી છે અને છતાં આગળ મોસ્કીટો નેટ નાખીને આપવામાં આવે છે અને એની પણ આગળ તમારી જે ગ્રીલ આવે છે સિક્યુરિટી ગ્રીલ એ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઓપન સીટ આઉટ એરિયા મળે છે. એની સાઇઝ તમને મળી રહી છે આજે 2 BHK અગર તમે લો છો તો એની અંદર 24 ફીટ બાય 20 ફીટની વિશાળ સીટ આઉટ એરિયાની સાઇઝ તમને મળી રહી છે. એટલે ડ્રોઈંગ રૂમની સાઇઝ કરતાં પણ વિશાળ એરિયા તમને બહાર સીટ આઉટ માટે મળી રહ્યો છે. કારણ કે આ વીકેન્ડ હોમ છે તમે તમારો પરિવાર સાથે અથવા તો અંગત મિત્રો સાથે તમે અહીંયા આવવાનું પસંદ કરો. આમ તો અહીંયા ક્લબ હાઉસમાં જમવાની ને બધી વ્યવસ્થા તમામ રીતે અહીંયા કરવામાં આવેલી છે જેના માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો હોય. અગર જો તમે આ જગ્યાએ તમારું કિચન કરવા માગતા હો તો એ માટેનો ડાઇનિંગ એરિયા પણ અહીંયા તમને મળી રહ્યો છે. 6-1 વ્યક્તિ બેસીને જમી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. કારણ કે આ વીકેન્ડ હોમ છે કોઈ વોલ કે નથી, ઓપન હોલ જે અહીંયા મળી રહ્યો છે એનો સરસ રીતે તમે ઉપયોગ કરીને સજાવટ કરી શકો છો. બાર ફીટ બાય 7.5 ફીટનું તમને કિચન અહીંયા મળી રહ્યું છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ ફર્નિચર જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ કશું જ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમારે તમારી રીતે આ પ્રમાણેની સજાવટ કરવાની હોય. જો તમે તમારા વીકેન્ડ હોમમાં પોતાનું કિચન કરવા માગતા હો, જાતે બનાવી અને જાતે ખાવાની મજા લેવા માગતા હો તો આ કિચનનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. ડબલ ડોરનું ફ્રીજ તમે અહીંયા લગાવી શકો છો, આ પ્રમાણે આરો લગાવી શકો છો. અને આ જે મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમારે તમારી રીતે આ પ્રમાણેની સજાવટ કરવાની રહેશે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. આરો વોટર માટેના પોઈન્ટ્સ રેડી કરીને આપવામાં આવે છે. આરો તમારે તમારી જાતે લાવીને લગાવવાનું રહેશે. કારણ કે આ અમદાવાદથી આઉટસ્કર્ટના વિસ્તારમાં આવેલી છે એટલે અહીંયા તમને જે પાણી મળે છે સ્વાભાવિક છે કે તમે જો શુદ્ધ પાણી ઇચ્છતા હો તો આરો લગાવવું ખૂબ જરૂરી છે. અને વીકેન્ડ હોમમાં તમે સરસ મજાની ખાવા પીવા સાથેની તમારા વીકેન્ડની મજા લઈ શકો છો. સોળ ફીટ બાય 22 ફીટનો આ તમને બેડરૂમ અહીંયા મળી રહ્યો છે. કારણ કે આ વીકેન્ડ હોમ્સની સ્કીમ છે તમને ફ્લોર વાઇઝ કન્સ્ટ્રક્શન નથી મળી રહ્યું. બંગલો ટાઈપનું કન્સ્ટ્રક્શન મળે છે પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમને બંને બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન આ બધું જ મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો ડબલ બેડ તમે અહીંયા સરસ રીતે સજાવી શકો છો. તમે વીકેન્ડમાં અહીંયા આવીને રોકાવા માગતા હો અથવા તો લોંગ વીકેન્ડ તમે અહીંયા મનાવવા માગતા હો તો આ પ્રમાણેના વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો કે જ્યાં આગળ તમારા 2-3 દિવસના કપડાં તમે મૂકી શકો છો. આ પ્રમાણેનું ડ્રેસિંગ પણ તમે અહીંયા સરસ રીતે કરી શકો, એ માટેનો મિરર લગાવી શકો છો. અહીંયાની વાત કરીએ તો એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો ઓપન તમને આ રીતે મળી રહી છે જ્યાં આગળ સિક્યુરિટી ગ્રીલ લગાવીને આપવામાં આવે છે. પરંતુ તમે કોઈ પણ ગ્રીલ ખોલો કે વિન્ડો ખોલો તમને ઓપન ગ્રીનરીનો અહેસાસ થાય એ પ્રમાણેની સગવડ અહીંયા આપવામાં આવી છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસી તમારે તમારી જાતે લાવીને લગાવવાનું રહેશે. ફ્લોરિંગની વાત કરીએ તો આ સેમ્પલમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોટા સ્ટોન લાગેલા છે, પરંતુ હકીકતમાં તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ જે બેડરૂમ છે એને એટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી રહ્યું છે. આવો એના પર એક નજર કરીએ. આઠ ફીટ બાય 5 ફીટની તમને એટેચ ટોયલેટ બાથરૂમની સુવિધા અહીંયા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જગુઆર કે કોલર કંપનીના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ દરેક જગ્યાએ કરીને આપવામાં આવે છે. ચાહે તમે 1 BHKમાં જાઓ, 2 BHK કે 3 BHK, જે પ્રમાણેના ઓપ્શન તમે સિલેક્ટ કરવા હોય કરી શકો છો. આ પ્રમાણેનું પ્લેટફોર્મ અહીંયા બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે.
અને તમારા બાથિંગ એરિયાને અલગ કરવા માટે તમારે ગ્લાસ પાર્ટીશન કરવું હોય તો કરી શકો છો, અધરવાઇઝ તમને શાવર તો ત્યાં આગળ લગાવીને આપવામાં આવે જ છે, એટલે તમે સરસ મજાનું તમારું વીકેન્ડ જે છે એ અહીંયા એન્જોય કરી શકો છો. આ બીજો બેડરૂમ, આપણે જે સૂર્યમ રિપોઝનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, 2 BHK નું, 1900 સ્ક્વેર ફીટ જેનો પ્લિન્થ એરિયા એટલે ગ્રાઉન્ડ ફ્લોરનો જે આખો સળંગ એરિયા છે એ તમને મળી રહ્યો છે. આ એનો બીજો બેડરૂમ છે, આની સાઇઝ પણ તમને મળી રહી છે 16 ફીટ બાય 12 ફીટની. એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણે સરસ મજાનો ડબલ બેડ તમે અહીંયા સજાવી શકો છો, સાથે સાથે તમે વોર્ડરોબ પણ અહીંયા લગાવી શકો છો બે વ્યક્તિ માટેનો. આ પ્રમાણેનું ડ્રેસિંગ એરિયા તમે લગાવી શકો છો, એટલે બે ક્વાર્ટરમાં જે રીતે જોઈ રહ્યા છો, કારણ કે તમે વીકેન્ડ હોમમાં આવતા હો તો સ્વાભાવિક છે કે તમારી કપડાંની જરૂરિયાત એ પ્રમાણેની લિમિટેડ જ રહેતી હોય, તો એ માટેના વોર્ડરોબની તમે સુવિધા અહીંયા ઊભી કરી શકો છો, ડ્રેસિંગ માટેની સુવિધા પણ તમે અહીંયા કરી શકો છો. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ ગ્લેઝ ગ્લાસની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવી છે, જેને સિક્યુરિટી ફ્રેમ આપવામાં આવે છે, એટલે તમારા ઘરની દરેક રૂમની સુરક્ષા રહે, કારણ કે આ વીકેન્ડ હોમ્સ છે, ઓપન સ્પેસ તમને અહીંયા ઘણી બધી મળી રહી છે, એટલે તમારી સુરક્ષાનો ધ્યાન રાખી અને આ પ્રમાણેની ગ્રીલ તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. ડબલ બેડ તમે સરસ રીતે સજાવી શકો છો. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે, સમગ્ર ઘરની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહ્યું છે. એસી માટેના પોઈન્ટ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, એટલે તમે એસી તમારી જાતે લાવી અને ત્યાં લગાવી શકો છો. એનું જે એટેચ ટોયલેટ બાથરૂમ છે એની સાઇઝ તમને મળી રહી છે 8 ફીટ બાય 5 ફીટની. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જગુઆર કે કોહલર કંપનીના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે ફ્લોરિંગ જે છે એ એન્ટીસ્કિડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે, એટલે તમે અહીંયા લપસી પડો કે કોઈ પ્રકારનું તમારું વીકેન્ડ ખરાબ થાય એવું ન થાય એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે, તમારી સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલે તમે અહીંયા જો તમારું વીકેન્ડ હોમ બુક કરાવવા માગતા હો તો સરસ રીતે તમે નેચરની સાનિધ્યમાં એટલે કુદરતી સાનિધ્યમાં રહી અને તમારું વીકેન્ડ મનાવી શકો છો. તો આપણે સૂર્યમ રિપોઝનું આ સેમ્પલ હાઉસ જોયું, હવે આપણે વાતચીત કરીશું સૂર્યમ ગ્રુપના મેનેજમેન્ટ સાથે. પરંતુ હા, એ પહેલાં ક્યાંય જશો નહીં, થોડી જ મિનિટોના બ્રેકમાં આપણે પાછા મળીએ છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે થોળ કલ્યાણપુરા રોડ ઉપર આવેલી સૂર્યમ રિપોઝ, જે અમદાવાદના સૂર્યમ ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી રહેલી વીકેન્ડ હોમ્સની સરસ મજાની સ્કીમ છે. એની ટેગલાઇન છે લિવિંગ વિથ નેચર, અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કુદરતની સાથેની મજા માણવાની આ સરસ મજાની જગ્યા છે. તમે બોટિંગ કરતા કરતા પણ સરસ મજાનું અહીંયા વીકેન્ડ માણી શકો છો. આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સૂર્યમ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અજલ પટેલ. અજલભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે જે આ જગ્યા તમે પસંદ કરી છે થોળની, એનું કારણ શું, અને અહીંયા કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકે? એટલે પહેલાં તો વેલકમ તમને સૂર્યમ રિપોઝમાં, તમે આવ્યા અને નેચરનો તમે એન્જોય કરી રહ્યા છો, સુંદર લેકને તમે માણી રહ્યા છો. હવે આ જગ્યા પસંદ કરવાનું રીઝન એવું છે મનીષભાઈ, કે અમદાવાદથી ખૂબ જ નજીક છે. અમદાવાદથી માત્ર 30 મિનિટના ડ્રાઈવમાં તમે અહીંયા આવી શકો. પ્લસ આ એરિયાની આજુબાજુ સાણંદની કનેક્ટિવિટી છે, વિઠલાપુર જે હમણાં અત્યારે મારુતિ અને હોન્ડાનો પ્રોજેક્ટ આવ્યો છે એની કનેક્ટિવિટી બી બહુ જ નજીક છે, એટલે માત્ર 35 મિનિટમાં યુ કેન રીચ ઓન દેટ પ્લેસીસ. એટલે ઓવરઓલ આજુબાજુમાં GIDC અને ઓટો હબનું સારું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલા માટે અમે આ એરિયાની પસંદગી કરી છે કે જેથી કરીને લોકો નજીકમાં 30 મિનિટના ડ્રાઈવમાં આવીને નેચર સાથે કે કુદરત સાથે એન્જોયમેન્ટ કરી શકે અને એમની લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરી શકે. બહુ સરસ વાત છે. બીજી વસ્તુ એ છે કે આ જે તમે નેચર લિવિંગની ટેગલાઇન આપી છે, કેવી રીતે અહીંયા, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ બોટિંગ ને ફાઉન્ટેન ને ગ્રીનરી ને બધું તો છે જ, પણ ઓવરઓલ પ્રોજેક્ટની વાત કરીએ તો. એટલે મનીષભાઈ, એવી વાત છે કે આ જગ્યા ડેવલપ કરવા માટે અમે ઘણા બધા થોટ્સ મૂકેલા. અમારા ચેરમેન, ગ્રુપ ચેરમેન જે ઘનશ્યામભાઈ પટેલ છે અને અમારા જે પ્રિન્સિપલ આર્કિટેક્ટ છે ધવલભાઈ મખમલવાલા, એમનું એક વિઝન હતું કે આપણે અમદાવાદથી નજીક એક એવી સુંદર પ્રોપર્ટી ડેવલપ કરીએ કે જેમાં એક લાઇફસ્ટાઇલ હોય અને લોકો નેચર સાથે જોડાય. અમને લોકોને 2.5-3 વર્ષ લાગ્યું હતું પ્લાનિંગ કરવામાં કે આપણે શું કરીએ,
તમે તો ખૂબ સરસ બધી પ્રોપર્ટીઓને ઇન્ટરવ્યૂ લો છો, તમે ફોરેન કન્ટ્રીઝમાં પણ જાઓ છો. હવે વેન યુ મૂવ ટુ ફોરેન કન્ટ્રીઝ, તમે જુઓ બધા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના થીમ બેઝ પાર્ક લોકો ડેવલપ કરતા હોય છે અને ત્યાં ખરેખર લોકો એક લાઇફસ્ટાઇલ જીવતા હોય છે. તો એવા જ કન્સેપ્ટ પર અમે લોકોએ સૂર્યમ રિપોઝમાં 3 વોટર બોડીઝ અમે ડેવલપ કરી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. એમાં 2 નેચરલ બોડી છે એને અમે રીડિઝાઇન કરી છે અને ત્રીજી એક મેન મેડ ડેવલપ કરી છે. પ્લસ 12 બહુ સુંદર થીમ બેઝ ગાર્ડન આપણે ડેવલપ કરેલા છે, જેમાં ઝેન ગાર્ડન છે. ઝેન એટલે મેડિટેશન, એટલે તમે મેડિટેટ થાઓ તો તમે ફરીથી એનર્જી પ્રાપ્ત કરો. તો એક ઝેન ગાર્ડન આપણે ડેવલપ કરેલો છે. પછી કોન્સ્ટલેશન ગાર્ડન છે, આપણી જે 12 રાશિ છે એ રાશિની આપણા જીવન ઉપર શું અસરો પડે છે એની માહિતી આપતો આપણે કોન્સ્ટલેશન ગાર્ડન ડેવલપ કર્યું છે. પછી એક અરોમા થેરેપી, આપણને ખબર હોય તો નરેન્દ્ર મોદી સાહેબ રોજ સવારે ઉઠીને 5 વાગે હમણાં એનો વિડીયો વાયરલ થયો, એવી એક અરોમા થેરેપી માટેનો અરોમા થીમ બેઝ પાર્ક બનાવ્યો છે, જેમાં તમે અર્લી મોર્નિંગમાં અલગ અલગ ક્લસ્ટરની અંદર અરોમા થેરેપીને એન્જોય કરી શકો છો. પ્લસ ત્યાં આપણે રિફ્લેક્સોલોજી વોક ડેવલપ કરેલું છે, જેના ઉપર તમે ચાલો તો એ એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ તરીકે વર્ક કરે અને જેનો તમારી લાઈફમાં અને તમારી હેલ્થમાં ઘણો બધો સારો બેનિફિટ થઈ શકે. એટલે આવા બધા અલગ અલગ ટાઈપના ઇનોવેટિવ થીમ બેઝ પાર્ક આપણે ડેવલપ કરેલા છે અને એને સાયન્ટિફિકલી ડિઝાઇન કરેલા છે. હવે હું તમને કહું કે અલ્બા ગાર્ડન, અલ્બા એટલે શું? તમે શર્ટ પહેર્યો છે એ વ્હાઈટ, વ્હાઈટ કલર ઇઝ અ પીસ કલર, તમને પીસફુલ આપે. તો એના માટેનો એક આપણે વ્હાઈટ ફ્લાવરનો ગાર્ડન ડેવલપ કરેલો છે, જેમાં તમને સરાઉન્ડિંગમાં બધું વ્હાઈટ ફ્લાવરનું પ્લાન્ટેશન જોવા મળે અને ત્યાં હિંચકા મૂકેલા છે. એ હિંચકાનો તમે હિંચકામાં બેસો, આપણે જોયું તો તમારા જૂના ઘરોમાં ઇવન આજની લાઇફસ્ટાઇલમાં બી લોકો દરેક ગેલેરીમાં હિંચકા મૂકે છે. એનું રીઝન છે કે હિંચકાની સાથે તમે તમારી જાત સાથે વાત કરો, તો તમે તમારી જાત સાથે બી વાત કરો, પ્લસ અલ્બા ગાર્ડનમાં આવો તો તમને પીસ મળે. તો એ લેવલનું આખું ડેવલપમેન્ટ આપણે અલ્બા ગાર્ડનમાં કર્યું છે. એની બાજુમાં એક લુટિયા ગાર્ડન બનાવ્યો છે. લુટિયા મીન્સ યલો, યલો કલર છે ને તમને ઇનલાઇટ કરે, તમને અંદરથી ઇનલાઇટ કરે. તો ઇનલાઇટમેન્ટ માટેનો આપણે એક ગાર્ડન ડેવલપ કર્યો છે, વિચ ઇઝ કોલ લુટિયા ગાર્ડન, એટલે યલો ફ્લાવરનો ગાર્ડન. અજલભાઈ, આવા ટોટલ થીમ બેઝ કેટલા ગાર્ડન છે? આવા ટોટલ મનીષભાઈ 12 થીમ બેઝ ગાર્ડન આપણે ડેવલપ કરેલા છે. અને એ સિવાય જે ક્લબ હાઉસ ને એ બધાની જે વાત છે એ કઈ રીતના? ક્લબ હાઉસ આપણે 135,000 સ્ક્વેર ફીટના એરિયામાં ડેવલપ કરેલું છે અને એમાં બધી એમ્યુનિટીઝ છે. 2 મોટી ઇવેન્ટ લોન બનાવેલી છે, જેમાં મેમ્બરને 400-500 લોકોનું ફંક્શન કરવું હોય તો એ કરી શકે. પ્લસ જીમ એરિયા છે, સ્વિમિંગ પૂલનો એરિયા છે, કન્ટેમ્પરરી લાઇબ્રેરી આપણે ડેવલપ કરેલી છે, પ્લસ લોન્જ એરિયા છે. એટલે ક્લબ હાઉસમાં તમારે જેટલી બી ફેસિલિટી તમારે જે નીડેડ છે એ બધી જ ક્લબ હાઉસમાં આપણે એમ્યુનિટીઝ ડેવલપ કરેલી છે અને વિચ ઇઝ સ્પ્રેડેડ ઇન 135,000 સ્ક્વેર ફીટ એરિયા, એટલે હ્યુજ એરિયા છે. તો અહીંયા ધારો કે વાત કરીએ આપણે વીકેન્ડ હોમ્સની કે નેચર લિવિંગની, તો કોઈને અહીંયા ઇન્વેસ્ટ કરવું હોય શું રેન્જ છે, કઈ રીતના એ ઇન્વેસ્ટ કરી શકે? એટલે મિનિમમ 1000 વારનો પ્લોટ છે અને આપણા 7 પ્રોટોટાઇપ છે, 1 BHK થી લઈને 2 BHK, 3 BHK, 4 BHK ના અલગ અલગ વિલાના ડિઝાઇન્સ છે. પણ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 75 લાખ થી શરૂ થાય છે, એટલે જેમાં 1000 વારનો પ્લોટ આવે અને 1 BHK નું વિલા વિથ લેન્ડસ્કેપિંગ આવે. રાઈટ. બીજું કે અહીંયા માત્ર પ્લોટિંગ અને જે સ્કીમ છે 1-2 BHK ની એ જ રીતનું છે કે બીજી કોઈ ખાસ તમે રહેવા માટેની સગવડ અહીંયા ઊભી કરી રહ્યા? ના, આ એકચ્યુઅલી કમ્યુનિટી લિવિંગનો કન્સેપ્ટ છે, એટલે આમાં અમે લોકો પ્લોટ આપીએ છીએ અને પ્લોટની અંદર કન્સ્ટ્રક્શન કરીને આપીએ છીએ અને એ કન્સ્ટ્રક્શન પણ અમે જ કરીને આપીએ છીએ અમારી ડિઝાઇન પ્રમાણે. એટલે અમે રૂમ્સને ડેવલપ નથી કરેલા, અમારું આસ્પેક્ટ કોમર્શિયલાઇઝેશનનું છે નહીં. લોકો આવીને ખરેખર કુદરત સાથે જોડાય એ પર્પઝથી અમે લોકોએ પ્લોટ પ્લસ વિલા કન્સ્ટ્રક્શન કરીને આપીએ છીએ, એટલે રૂમ્સને એની ફેસિલિટી અમે નથી આપતા. રાઈટ. પણ એક કોર્પોરેટ લોકોને તમે ખાસ ટાર્ગેટ કરીને જે લિવિંગ માટે કહેવાય કે બંગલોઝ અથવા એ પ્રકારનું જે લિવિંગ કર્યું છે, લેક લિવિંગ, એ કઈ રીતનો કન્સેપ્ટ? આપણે છે ને એક કન્સેપ્ટ ડેવલપ કરેલો છે કોર્પોરેટ વિલાનો. એક્સક્લુઝિવ આપણે 14 વિલા બનાવ્યા છે જે ફૂલ્લી ફર્નિશ્ડ આપણે આપીએ છીએ, જે લેકની અંદર તમારો વિલા છે. એટલે કોર્પોરેટ્સમાં કેવું હોય છે, ઘણા બધા ટ્રેનિંગ સેશન્સ થતા હોય, એમના ગેસ્ટ બધા આવતા હોય, હવે એમના માટે આ સુંદર જગ્યા છે જ્યાં તે આવીને રિજ્યુવિનેટ થઈ શકે. એના માટે એક્સક્લુઝિવ કોર્પોરેટ વિલાનો કન્સેપ્ટ આપણે ડેવલપ કર્યો છે, જેની એન્ટ્રી પણ એક્સક્લુઝિવ છે, જેમનો ગાર્ડન પણ એક્સક્લુઝિવ છે અને એ 2 વોટર ગાર્ડન અને એક્વા લોબીની વચ્ચે છે અને લેકની અંદર છે. તો એક કન્સેપ્ટ આપણે ડેવલપ કરેલો છે જે કોર્પોરેટ વિલા કન્સેપ્ટ જે કોર્પોરેટ્સ છે એના માટેનો આ બેસ્ટ કન્સેપ્ટ છે અને એક્સક્લુઝિવ કન્સેપ્ટ છે.
પણ અજલભાઈ સૌથી મોટો સવાલ એ થાય કે જ્યારે આટલી બધી એરિયાનું તમે ડેવલપમેન્ટ કરતા હો, આટલી મોટી પ્રોપર્ટી પેલી, તો એનું મેન્ટેનન્સ કઈ રીતે? મનીષભાઈ, ખરેખર તમારો સારો ક્વેશ્ચન છે. અમે લોકો એઝ અ ડેવલપર, અમારું વિઝન બહુ ક્લિયર છે કે સૂર્યમ રિપોઝ ઇઝ ગોઈંગ ટુ બી અ નેશનલી રેકગ્નાઇઝ પ્રોજેક્ટ ફોર ઇટ્સ યુનિક ડિઝાઇન, એક્સેલન્ટ મેન્ટેનન્સ, વાર્મ હોસ્પિટાલિટી એન્ડ કલ્ચર કમ્યુનિટી ટુ ગીવ અલ્ટિમેટ રિસોર્ટ લિવિંગ એક્સપિરિયન્સ ટુ ઓલ ધ મેમ્બર્સ. હવે આ બધામાં છે ને મેઇન મેન્ટેનન્સ જ આવે છે, કારણ કે આ બધા પ્રોજેક્ટ મોટા હોય એટલે લોકો એક લેવલથી વધારે મેન્ટેન ના કરી શકે. બટ એઝ એ ઓર્ગેનાઇઝર ઓર એઝ એ ડેવલપર અમે એ વસ્તુ નક્કી કરી છે કે આ 300 એ 300 વીઘા મેન્ટેન અમે કરીશું. એના માટે અમે મેન્ટેનન્સ ડિપોઝિટ લઈએ છીએ મેમ્બર પાસેથી 200 રૂપિયા. એટલે 1000 વારનો પ્લોટ હોય તો મિનિમમ 2 લાખ રૂપિયા જેવી મેન્ટેનન્સ ડિપોઝિટ થાય, અને એ ડિપોઝિટના ઇન્ટરેસ્ટમાંથી અમે બધું મેનેજ કરીએ છીએ એક્સપેન્સીસ. હવે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એમ લાગે કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓછું થઈ રહ્યું છે અને એક્સપેન્સીસ વધી રહ્યા છે, તો અમે લોકો અગેન કોર્પસ ઇન્ક્રીઝ કરવા માટે મેન્ટેનન્સ ડિપોઝિટ અમે અગેન વી ડિમાન્ડ ફ્રોમ ધ મેમ્બર્સ. પ્લસ બીજો યુનિક પાર્ટ શું છે કે અમે લોકો અહીંયા બધી ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ તમારું જ વિલા છે, હવે તમે એમ કહો છો કે આજલ ભાઈ હું તો મહિને જ આવું છું, મારું વિલા મેન્ટેન કોણ કરે? તો એના માટે અમે લોકોએ પ્રોફેશનલ હાઉસકીપિંગ એજન્સી જ રાખેલી છે. એમાં તમારે અમારી જોડે કોન્ટ્રાક્ટ કરવાનો, એટલે અમે તમારું હાઉસકીપિંગ પ્લસ તમારું લેન્ડસ્કેપિંગ અમે જ મેનેજ કરીને આપીએ. એટલે ઓન એન એવરેજ તમે મંથલી 6-7 હજાર રૂપિયાનો તમારો એક્સપેન્સ આવે. હવે તમે સામે કેરટેકર રાખો તો પણ તમે એટલા પૈસા તો એમને સ્પેન્ડ કરવાના જ છો, પણ એની સામે તમને આ ફેસિલિટી મળે, વિચ ઇઝ અ વેરી ગુડ પાર્ટ. તો જે આ જે તમારા 650 જેટલા યુનિટ છે, કેટલું બુકિંગ થયેલું છે અત્યાર સુધીમાં? મનીષભાઈ, અમે ઓલમોસ્ટ અત્યારે એ બી સી સેગમેન્ટ, અમારા ટોટલ 4 સેગમેન્ટ છે, એ બી સી અને ડી, એમાંથી એ બી સી માં અમારું 75% બુકિંગ વી ઓલરેડી ડન. અને હમણાં જ અમે રિસન્ટલી એક ડી સેગમેન્ટ, જે મેં તમને કીધું કોર્પોરેટ વિલા પ્લસ વોટર ગાર્ડન, વોટર આપણા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, લાઈફ ઓફ ઇટ્સ એલિમેન્ટ ઓફ લાઈફ, તો એના ઉપર અમે લોકોએ વોટર ગાર્ડન ને બધું ડેવલપ કર્યું છે. તો એ ડી સેગમેન્ટનું અમે હમણાં જ ઓપનિંગ કર્યું છે, તો અવેબિલિટી છે, એટલે એમાં ત્યાં 150 પ્લોટ છે, 150 પ્લોટ છે, તો એમાં અવેબિલિટી છે, વિચ ઇઝ અ ગુડ લોકેશન. અને રેરા આને લાગુ પડે છે કે સર આપણી બીયુ પરમિશન આવી ગઈ છે, ટેકનિકલી બધા પેપર ક્લિયર છે, પ્લોટ ઉપર બી બધી બેંક નેશનલાઇઝ પ્રાઇવેટલાઇઝ બેંક્સમાં બધી જગ્યાએથી લોન અવેલેબલ છે, એટલે આપણને રેરા લાગુ નથી પડતું, એટલે કારણ કે બીયુને બધું આવેલું છે અને 100% ક્લિયર પ્રોપર્ટી છે, 100% લોન પેપર્સ અવેલેબલ છે, એટલે કોઈને બધું ચેકનું પેમેન્ટ હોય તો પણ એ પોસિબલ છે. તમે સીએનબીસી બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર, અને 2075 વિક્રમ સંવતનું વર્ષ આપને અને સમગ્ર રિયલ એસ્ટેટ કમ્યુનિટીને માટે ફળદાયી નીવડે એવી શુભેચ્છા સીએનબીસી બજાર તરફથી. આપને પણ નૂતન વર્ષની અભિનંદન, અને આપ પણ આવતા રહો, અને મારી એક તમારા બધા સીએનબીસી બજારના વ્યુઅર્સને એટલી એક વિનંતી છે કે આપના નવા વર્ષમાં એકવાર સૂર્યમ રિપોઝની અચૂક મુલાકાત લેજો, તમને કુદરત સાથે કનેક્શન કરાવવાની જવાબદારી અમારી. આભાર આપનો. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે પ્રોપર્ટી બજાર એવો શો છે જે આપના સપનાનું ઘર ખરીદવામાં આપની મદદ અને માર્ગદર્શન બંને કરે છે. તો આપના સપનાનું ઘર ખરીદવા માટે ક્યાં અને કેવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એ માટે પ્રોપર્ટી બજાર જોવાનું ચૂકશો નહીં. અને હા, 2075 નવું વિક્રમ સંવતનું આ વર્ષ આપ સૌને શુભદાયી, ફળદાયી અને સફળતા અપાવનારું નીવડે એવી શુભેચ્છા સાથે હું મનીષ દેસાઈ અને ટીમ બજાર આપની વિદાય લઈએ છે. નમસ્કાર.